સંવેદના વગર આ ગ્રુપ ચાલી શકે જ નહીં. સંવેદના વગર તમે સવારે ઉઠી શકો જ નહીં. હમણાં વિરાજ બોલ્યો ને કે સવારે તો સમજ્યા, સવારે બહુ અઘરું, સાંજે તો બરાબર. એને કયો એક વીઆર સાંજનો કરીને બતાવ, પછી ખબર પડે ક્યાં ભરાઈ ગયો છે. તું સાંજનો વીઆર કરીને બતાવ. અલ્યા 9 વાગે ખાલી પુષ્પદન સંઘમાંથી અહીંયા આવ્યા ને તો ફે ફે થઈ ગયા. જેટલા ચાલીને આવ્યા એમને પૂછું છું, બરાબર સુરત સામો હોય અને આ મહાત્મા 3:30 ને 4:30 નીકળી જાય બપોરના 4 માં. સવારે તો ઠંડી ઠંડી હવા, યે મોસમ સુહાના. પાછા કે વોક નું વોક ને વીઆર નું વીઆર. સવારમાં તો હજી સ્વાર્થ હોય, સાંજમાં શું સ્વાર્થ? સાંજમાં નર્યો પરાર્થ. એ સાંજના વીઆર વાળાને તો જેટલા ધન્યવાદ આપો એટલા ઓછા. મને કેતા આજે આનંદ થાય છે. અમારા આશિષભાઈ તો હજી મારી સાથે 15 દિવસથી જોડાયા છે. 2 દિવસ પહેલા 1.5 કલાક બેઠા ને મેં આખી વીઆર સેવાની વાત કરી. એમણે કદાચ જિંદગીમાં તમારી મહાત્મા સાથે એક વીઆર નહીં કર્યો હોય, પણ પાવરફુલ છે ને, એનું દિમાગ કામે લાગી ગયું. મારા સાહેબ, સવારના વીઆરનું બહુમાન કરો છો એ તો સારું છે, પણ સાંજના વીઆરનું બહુમાન વિશિષ્ટ કોટીનું હોવું જ જોઈએ. કારણ કે સાંજના વીઆર કરવા હકીકતમાં ટફ છે. અને સાંજના વિહાર, નોંધેન વિહાર સંવેદના છે. એક વાત સમજી રાખજો, શોખથી બહુ બેચાર વિહાર થાય. શોખ હોય ને, હા ચલો હું પણ જોડાઈ જાઉં. તમને આવા બધા નંગ મળ્યા હશે ને? આ કેપ્ટનોને પૂછો આવા નંગો મળે ને, જે દિવસે સ્થાપના થાય ને, હા ચલો એ તો અચ્છા હે, ચલના તો બહુ મજા આવેગા. શોખથી છે ને બેચાર વિહાર થાય, સંવેદનાથી લાઈફ ટાઈમ વિહાર ચાલે છે. લાઈફ કલ્પેશભાઈ એક દિવસ અમારા સંઘમાં સરસ બોલ્યા હતા કે કોઈ પણ ગ્રુપની સ્થાપના કરવી બહુ ઇઝી હોય છે. અરે ઓપનિંગ સેરેમની, સરસ મજાની હોટલ લેવાની, ગ્રાન્ડ બધી, ગ્રેન્ડ ભગવતી, હા પછી હયાત, હવે તો કોટિયાર્ડ જતા નહીં હો મહેરબાની કરીને. આ બધા મુંબઈ વાળાઓ તો આ જ જોયા કરે, કોટિયાર્ડ શું યાર હોટલ છે, 5-સ્ટાર હોટલ છે. અહીંથી બહાર નીકળશો તો તડકા સિવાય બીજું કાંઈ નથી. અને આજે એક ભાઈ કે અમે આવવાના હતા પણ 5-1 ઓછા થઈ ગયા. મેં કીધું કેમ? તો કે ફલાણાને સ્વાઇન ફ્લુ થઈ ગયો. મેં કીધું ઠીક છે. બીજાને પૂછ્યું તમે કેમ ના આવ્યા? તો કે તમારે ત્યાં સ્વાઇન ફ્લુ ચાલે છે એટલે અમે ન આવ્યા. મેં કીધું તને તારી ચિંતા થઈ કે હું ત્યાં જઉં તો સ્વાઇન ફ્લુ, પણ અમે અહીંયા 6 વર્ષથી રહી, અમારી ચિંતા થાય છે કે મારા સાહેબ તમને કઈ થતું તો નથી? ક્યાંય બહાર નહીં જતા. આજે ઘણા કામ કરવાના છે, ઘણું છે હજી, ઘણી એક્ટિવિટીઝ. અને આચાર્ય ભગવાનને પણ તમારે સાંભળવાના છે. અને એથી એ વધારે વાત, શિવાનંદ આશ્રમના અમારા ટ્રસ્ટીઓ કાર્યકર્તાઓ પણ અહીંયા બિરાજમાન છે. એમણે આપણને નીચે એટલી સરસ વ્યવસ્થા કરી આપી છે, એક જ ક્યાંય જતા નહીં બહાર. અહીંયા માવો બાવો કાંઈ મળશે પણ નહીં હો. અને નો લીમકા, નો કોકા, નો થમ્સઅપ, કાંઈ નહીં. અમારા કલ્પેશભાઈ ને આખી એમની ટીમે એટલી બધી સરસ સરબતથી માંડીને બધી જ વ્યવસ્થા કરી છે. ક્યાંય જવાનું નથી, ખબરદાર છે, આજ બરાબર અહીંયા જ બેહવાનું છે. સંવેદના વગર આ ઘટનાઓ ના ઘટી શકે. પણ તમને કહું, જેટલી સાધુ અને સાધ્વી માટે છે, તમારા સંસારમાં, તમારા પરિવારમાં, તમારા વ્યવહારમાં તમારી સંવેદના કેમ ઘટતી જાય છે? કેમ ઘટતી જાય છે? રોડ ઉપર કોકને તકલીફ પડે, તમે ગાડી ન ઉભી રાખો, ભગાવો. તમે ઘરે આવો, તમારી પત્નીને તમે મારો, તમે ડાયવોર્સ લેવાની વાતો કરો, અને તમારી ઈચ્છા ન હોય ને એના પેટમાં બચ્ચું આવી ગયું, તમે એને એબોર્શન સુધી પહોંચાડી દો. આ સંવેદના જ તમારી સંવેદના જો જીવતી હોય ને તો તમે ક્યારેય કોઈની પાસે પરાણે એબોર્શન નહીં કરાવો, છૂટાછેડાની ક્યારેય વાતો નહીં કરો. વધુ પડતા સોશિયલ મીડિયાએ તમારી સંવેદના ખતમ કરી નાખી. બે ભાઈ તમે સાંજ પડે વાત કરો છો ઘરમાં 1.5 કલાક. અમારે એક દિવસ એમ કહેતા હતા કે રાત પડે 1.5 કલાક સ્વાધ્યાય કરો,
એ અમારે હવે એમ કેવું પડે છે, રાત પડે ફેમિલી ભેગા થાવ અને અડધો કલાક વાતો કરો, ભેગા થાવ ત્યાં સુધી બરાબર. એ તો ટીવી જોવા માટે અમે બધા હાથે બેસીએ, એ ભેગા થયા ના કહેવાય. અને હવે તો તમારી રૂમે રૂમે ટીવી છે, તમારે ટીવી માટે ક્યાં. એક દિવસ અમે એમ કહેતા હતા ટીવી મત જુઓ, હવે અમારે કદાચ એમ કહેવાના દાડા આવ્યા છે, જોવું જ હોય તો પ્રાઇવેટમાં નહીં જોવાનું, ડ્રોઈંગ રૂમમાં બધાએ સાથે મળીને જોવા. કેટલા નીચે ઉતારે તમે, અમને કેટલા નીચે ઉતારી દીધા છે. આવું કહેવાની પાછળનું અમારું ઇન્ટેન્શન બહુ જુદું હોય છે, એની તમને ખબર નહીં હોય. પ્રાઇવેટમાં તમે બધા ગોરખ ધંધા કરી શકશો, સાથે ભેગા બેઠા હશો, તમને કોકની તો શરમ નડશે નડશે નડશે.